ગૃહસ્થિઓનો સિદ્ધાંત છે ભગવાન જરૂર કોઈને કોઈ રૂપમાં આવશે અને સંન્યાસીઓનો સિદ્ધાંત છે કે બ્રહ્મને યાદ કરતાં કરતાં બ્રહ્મમાં લીન થઈ જશું હવે બાપ સમજાવે છે બ્રહ્મમાં કોઈ લીન નથી થતું આત્મા અમર છે તે લીન કેવી રીતે થઈ શકે ભગવાન જો આવશે તો જરૂર શિક્ષક બનીને શિક્ષા આપશે પ્રેરણાથી તો જ્ઞાન નહીં આપશે ને ગીત છે તુમ્હ પાકે હમને ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સ્વયં પોતાને રાજાઈનું તિલક આપવાના માટે યાદની મહેનત કરવાની છે બધા વિકારોને છોડી દેવાના છે બીજું બ્રહ્મા બાપ સમાન સાધારણ અને ગુપ્ત રહેવાનું છે બહારનો ઠાઠ વગેરે નથી કરવાનો પોતાના ભવિષ્ય રાજાઈના નશામાં રહેવાનું છે વરદાન નોલેજફુલ પાવરફુલ અને લવફુલ સ્વરૂપ દ્વારા દરેક કર્મમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાવાળા સિદ્ધિ સ્વરૂપ ભવ જ્યારે વાણી દ્વારા સેવા કરો છો તો મનસા પાવરફુલ હોય મનસા દ્વારા બીજાઓની મનસાને ચેન્જ કરો અર્થાત મનસા દ્વારા મનસાને કંટ્રોલ કરો અને વાણી દ્વારા લાઇટ માઇટ આપીને નોલેજફુલ બનાવો અને કર્મના અર્થાત સંપર્ક તથા પોતાની રમણીક એક્ટિવિટીથી એમને સાચા પરિવારનો અનુભવ કરાવો આમ જ્યારે સ્વરૂપમાં રહીને દરેક કર્મ કરશો તો સ્વરૂપ બની જશો સ્લોગન છે પોતાની પાસે શુદ્ધ સંકલ્પોની શક્તિ જમા કરો તો આ શક્તિ સેફ્ટીનું સાધન બની જશે ઓમ શાંતિ